તમારી પાસે દોઢ લાખ હતા ને ક્યાંથી ગયા આપડા દોઢ લાખ શું છે સૂતવામાં બધા પૈસા જાય જો લાખ રૂપિયા પછી ભાઈ આપ્યા અને પચાસ હજાર સર આપ્યા અને હું છૂટી ગયો ઈ ભલે ને ગયા પણ તમે તો છૂટા થઈ ગયા ને હા ભાઈ છૂટો થઈ ગયો ની દોઢ લાખ મફત ને ગયા આપડા પણ મફત ના છે ને લે રાજો તો જીવે છે જી હું વાત કરો રાજો જીવે છે હા તરે ખોટું ખોટું ઢોંગ કર્યો પૈસા વયા ગયા ભાઈ મે કીધું ઉપર આય ફુકડિયા ઉપર આ કે હવે બધું વીટવી લે આ બધું પૂરું થઈ ગયું ગેમ રમી ગયા આપણે એની ગેમ રમી દેવી તો હા એ સાચી વાત તો રમી દેવી ક્યાં હવે ક્યાં રહી ગયા ગુભ હવે પૈસા લાગે ના ભાઈ ના વ્યાજે નથી આપ્યા ભૂખડભાઈ ને ડખો થયો હતો ને તો એક લાખ રૂપિયા છે ને ઉધાર આપ્યા પાછા લેવા જાવ છું ઉધાર આપ્યા તો ક્યારે આપ્યા થોડાક દી જ્યા છે બે ત્રણ દી ના વાંધો નહી વાંધો નહી હા દો હું સે ન્યાધીન લેતો આવો હા હા લેતાવો લેતાવો ઓય અજુભાઈને ફોન કરવો પડશે મારે કે પતુભા આવે છે ઉગરાણી કરવા તો ફોન કરો હાલો હા પતરી એ ગજુભાઈ ક્યાં છો ઘરે એ ગજુભાઈ ઓલા પતુભાઈ આવે છે ઉગરાણી કરવા હે હા હારું કર્યું તે ફોન કર્યો લે હું મારા બાપાને કહી દો હા કહી દો કહી દો ફટાફટ ફૂલ આવ્યા છે

ના ના તમારે છે લાખ રૂપિયા છે ને મારે લેવાના છે વાલજીભાઈ પાસે મારે મિસ્ટેક થઈ કે નઈ ઉભાઈ પૂછી લો આપડે કોને આગળ પૈસા લેવાના છે લાખ રૂપિયા લેવાના છે સરપંચ આગળ થી પછી એ વાલજીભાઈ બાપા અહીંયા બેઠા જ ને મારી દયા થી છે લાખ રૂપિયા નો આપ્યા હોત ને પોલીસ ને તો અત્યારે જેલમાં હોત અને પછી મારી પાછી લાખ રૂપિયા માંગો છો હવે હવે બાપા લાખ રૂપિયા લેવાના લેવાના

છે મને રાજ્યો કેમ એ કરો છું એ પણ તું તો મરી નતો ગયો કોને કીધું મરી ગયો હવે પથ્થુભાઈ હું કઈ મર્યો નથી એ તો વાલકાને પાડવાનો હતો એટલે ખોટો ખોટું વાલકા ના પાડવામાં છે ને મારા એક લાખ રૂપિયા પડી ગયા

પછી લોકો આઈન પર મેકલે છે અને પતુભાઈ મારી વાહ વાહ આવે જ છે આપણે આગળ પૈસા લેવા અરે પણ આપડે આગળ શું કરવું આવે આપણે ક્યાં ને આગળ લીધેલા છે ઈ હસું હો બાપા આવવા દે ભલે તમ તારે હા હું નહીં જો આવવા હે હા પતૂભાઈ ભાગી ગયો તો રસ્તામાંથી કાઈ પતુભાઈ આવવા છે હા પાણી લઈ જા ના 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 કાઈ નત લાવ ઓમથી તમારી ચામન બહુ મોંઘી પડે છે હવે છે ને લાવો 1 લાખ રૂપિયા એમ 1 લાખ છે ને હા તદી આપણે મેટર થઈ ગઈ તમને આપ્યા નહીં 1 લાખ રૂપિયા છોડાવા આટો એ પતુ ભાઈ તમારી જરાક ભૂલ થતી છે હો જો જો વિચાર કરો હરકો લે ભાઈ 1 લાખ મે દીધા હતા 50000 સરપચે દીધા હતા તો 1 લાખ લાવો હવે રે પણ ઈ 1 લાખ તમે આપ્યા ઈ બરોબર છે પણ ઈ મને નઈ તો એ તો ઓલા પોલીસ વાળા ને આપ્યા હતા ભાઈ ઈ બધી વાત બરોબર છે તમે ખોટું બોલ્યા તને ને કે મરી ગયો એમ ઈ મારે કાઈ ન સમજો 1 લાખ રૂપિયા લાવો હવે મરી ગયો વાત તો તમે માંગેત નઈ ને હા નઈ તમારી એમ માની લો કે એક લાખ રૂપિયા લાવો મારા એક કામ કરો ને ભાઈ દેવાના છે મારે થોડા દેવાના છે જો ભાઈ એની ગઈ છે તમે મેટર હતા ને તમે એમ થાય એના ભાઈ છો એટલે તમારે એક લાખ રૂપિયા તો દેવા જ પડશે છટકી ગઈ ને તો એને આરો કરાવી ને એને આગળ પૈસા કઢવા અમારે આગળ હા હા એ ઈઆઈડી આવસ તમારો ભલે થોડો કદા દવાખાનાનો ખર્જો થતો હોય હાલા ખાવામાં મને 1 લાખ રૂપિયા તો આવી જાય હા હા ઈ હાલો તો હવે છે ને ફટાફટ ત્યાં જઈને ને કહું કે હાલો કરાવો તો મારા પૈસા તો પાછા આવે ને 1 લાખ રૂપિયા તમારી ભાઈઓની મેટરમાં મારા હાલવાના હાલો હું જાઉં છું હા કેમ રહી આ દુખ ને તું હમાસા નામ્યા હવે આ ગયા ને આપણે હવે કેટલું પાછામાં તો આવું પડે આમ છે બે સ્વીચ માં નાખીને કરંટ દઈ હારા થઈ જાય તો દેવાની વાત કરવામાં આવો મારા બાપા ને તો એક લાખ રૂપિયા કે હું નઈ દઉં વાલજીભાઈ માગો વાલજીભાઈ તો ગાંડા થઈ ગયા મારે ક્યાં જાવું

જો હારા થઈ જાય ને એટલે પાછો અમને 1 લાખ રૂપિયા ને વત્તાના 30000 રૂપિયા આપી દેજો જો હારા થઈ ગયા અને મારા બાપાએ એમ કીધું કે હા પથુભાઈને 1 લાખ આપવાના છે તો આપી હા દે કાઈ માંગતો નઈ પછી આપી દેજો બરાબર વાલજીભાઈ કે એટલે હારા થઈ જાય એટલે હા હા પાકુ પાકુ હવે લઈ જાવ દવાખાને હા જાવી છેવી ની જાવી કે પથુભાઈ આવે ને એટલે ગમે તે આમ જ હા એની ના પાડી હા પાડી ને સરપંચ સાહેબજી નહી મને દેવાના છે તારા બાપા ને પચાસ હજાર મેં આપ્યા છે એ બધું તારા બાપા ને કે મને આપે એમ હે સરપંચ મને કાઈ ખબર નથી મારા બાપાએ હું કીધું સાંભળ્યું ને તારા બાપા એ કીધું ઈ જો